ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના હુગલીમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે મમતા બેનર્જી કોંગ્રેસ સિન્ડિકેટ કહે છે કે કલમ 370 હટાવો નહીં. જ્યારે મેં સંસદમાં પૂછ્યું કે તેને કેમ હટાવવામાં ન આવે તો તેઓએ કહ્યું કે લોહીની નદીઓ વહેશે. 5 વર્ષ થઈ ગયા, લોહીની નદીઓ છોડો, કાંકરો ફેંકવાની કોઈની હિંમત નથી. જ્યારે ઇન્ડી ગઠબંધન શાસન કરતું હતું ત્યારે આપણા કાશ્મીરમાં હડતાલ થતી હતી. આજે પીઓકેમાં હડતાલ થાય છે. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસને ડરવું હોય તો ડરે, પીઓકે ભારતનું હતું, છે અને રહેશે. તો એક ઇન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી જીત્યા બાદ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરશે. તેઓ 2019 સુધી વડાપ્રધાન રહેશે. આ પછી પણ તે આપણું નેતૃત્વ કરશે. તો બંગાળમાં પણ અમિત શાહનો પ્રચંડ પ્રચાર. કોંગ્રેસ ડરવા માંગતી હોય તો ડરો, પીઓકે ભારતનો ભાગ છે તેવું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ કહેતી હતી કે 370 હટાવી તો લોહીની નદીઓ વહેશે, આવું અમિત શાહે નિવેદન આપ્યું છે. તો કેજરીવાલને જામીન મળવી એ સ્પેશિયલ ટ્રીટમેન્ટ હોવાનો પણ તેમણે પ્રહાર કર્યો છે. તો મોદીજી 2029 સુધી નેતૃત્વ કરશે હોવાનો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતવાનો તેમણે દાવો કર્યો છે. કેજરીવાલના જામીનને લઈને પણ તેમણે આકરા પ્રહાર કર્યા છે. તો બંગાળમાં અમિત શાહનો આજે લોકસભા 2024ની ચૂંટણીને લઈને પ્રચંડ પ્રચાર હતો, ત્યારે કોંગ્રેસ પર આકરું નિશાન સાધ્યું છે. સાથે જ કેજરીવાલને જામીન મળવી એ પણ એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ ગણાવી છે. તો 370નો મુદ્દો પણ ઉઠાવ્યો અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. 5 વર્ષ થયા, નદીઓ શું એક કાંકરી પણ ફેંકવાની કોઈની હિંમત નથી તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે. જે પ્રમાણે અત્યારે લોકસભાનું જે ઇલેક્શન ચાલી રહ્યું છે અને સાથે પ્રચાર જે દિવસે ને દિવસે વધી રહ્યો છે, સાથે ફક્ત 3 ફેઝ બાકી રહ્યા છે. આ દરમિયાન જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું એક ખાનગી એજન્સી દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે. આ ઇન્ટરવ્યૂની અંદર તેમણે ઘણા બધા જે આક્ષેપો છે અને આરોપો છે તે વિપક્ષને ઉપર લગાવ્યા છે અને વિપક્ષની ઉપર જે તેમણે પ્રહારો કરતા કહ્યું છે કે વિપક્ષની જે એક ભારતની તુષ્ટિકરણનું જે કામ કરી રહી છે અને ખાસ કરીને લોકોને તોડવાની જે રાજનીતિ અત્યાર સુધી કરતું હતું, પરંતુ હવે તમામ જે લોકો છે, દેશવાસીઓ એક થઈને ભારત જોડવાનું જે કામ છે તે કરી રહ્યા છે. સાથે સૌથી મહત્વની વાત એ છે કે વિપક્ષ દ્વારા જે પ્રમાણે વારેવાર કહેવામાં આવે છે કે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, તો આ સવાલને લઈને પણ તેમણે કહ્યું છે કે વિપક્ષ ભલે ડરતું હોય તો ડરે, પરંતુ જે ભારતની 140 કરોડ જનતા છે તે ડરવાની નથી. પોતાના જે હક અને હિસ્સા માટે હંમેશા ભારતના જે લોકો છે તે લડતા રહેશે. પાકિસ્તાન પાસે ભલે પરમાણુ બોમ્બ હોય, પરંતુ 140 કરોડની જે જનતા છે તે પોતાના હક માટે જ્યારે લડવાની છે ત્યારે પરમાણુ બોમ્બથી પણ કોઈને ડરવાની જરૂર નથી. અને વિપક્ષ ભલે ડરતું હોય, પરંતુ આગામી દિવસોની અંદર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી છે તે વિદેશ જતા રહેશે. એટલે કે લોકો માટે જે વાત જે કરવાની છે, લોકો સુધી નહીં પરંતુ જે લોકો માટેની અત્યારે ભાજપ જે છે અત્યારે કામગીરી કરી છે, તે કામગીરી આગામી દિવસોમાં પણ જે છે તે કરવાની છે. આ રીતની જે વાત છે તે કરવામાં આવી છે. આ સાથે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથેની માબરે પણ વાત કરી છે અને તેમણે કહ્યું છે કે 50 દિવસ જે કેન્દ્રીય જે જેલમાં રહ્યા છે કેજરીવાલ, તો તેઓની જે માટે જે અત્યારે જે હાલ તેમણે જામીન મળ્યા છે તો તે પણ એક તેના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કહી શકાય. 50 દિવસને જેલ બાદ તેમને અચાનક જ તે આ જામીન મળ્યા છે અને આ જામીન મળતાની સાથે જ તેમને એક સારી ટ્રીટમેન્ટ કહી શકાય, કારણ કે ઇલેક્શનનો માહોલ છે અને ઇલેક્શનના માહોલની વચ્ચે તેમને જામીન મળ્યા છે ત્યારે તેઓ પ્રચારમાં પણ જોડાઈ શકે છે. એટલે કે વિપક્ષ જે છે વારે વારે જે ખોટા આક્ષેપો કરી રહ્યો છે તેની સામે આગામી દિવસોમાં જનતા છે તે આ તમામ જે મુદ્દાઓનો જવાબ આપવાની છે. અને જે મેનિફેસ્ટો ભાજપનો રહેલો છે તે મેનિફેસ્ટો પ્રમાણે જ આગામી દિવસોમાં પણ જે પ્રમાણે 10 વર્ષની અંદર કામગીરી થઈ તેવી વધારે કામગીરી થાય તે માટે 400 પારનો જે લક્ષ્યાંક છે તે પણ પૂર્ણ કરવાની વાત છે, ઇન્ટરવ્યુમાં કરવામાં આવ્યું છે. જી, તો અમિત શાહ